ગુડ મોર્નિંગ એસ્પિરેન્ટ આજે આપણે ત્રીજા દિવસનો જે સવાલ હતો હિસ્ટ્રીનો કે ચાલુક્ય અને ચોલા સામ્રાજ્યના વહીવટની સરખામણી કરવાની હતી તો એ આપણે થોડું ડિટેલમાં જોઈએ તમે બધા આન્સર્સ લખો છો પણ અમે બધા જ આન્સર્સ ચેક નથી કરી શકતા અત્યારે તો અત્યારે અમે ડિટેલ વિડીયોઝ મૂકી છે કે તમે જેનથી તમને આઈડિયા આવે કે આ તમે સેલ્ફ ઇવેલ્યુએટ પણ કરી શકો જે અમુક આન્સરો ચેક થઈ ગયા હોય એ તમે ટેલિગ્રામ પરથી અમુક અમે મૂકી છીએ ગ્રુપમાં એ પણ તમે જોઈ શકો છો અમે ફેબ્રુઆરીમાં અમારી ટેસ્ટ સિરીઝ અને પેઇડ આન્સર રાઇટિંગ ક્લાસીસ પણ ચાલુ કરવાના છીએ જેમાં લિમિટેડ સીટ્સ હશે વીસથી ચાલીસ જેવી રીતે અને એમાં અમે ડિટેલ્ડ એકો એક આન્સર ચેક કરશું એટલે અત્યારે ઘણા લોકો ગ્રુપમાં અને ચેનલમાં કમેન્ટ કરતા હોય છે કે આન્સર્સ ચેક નથી થયા મારા નથી થયા તો અત્યારે તમે બધા જ આન્સર્સ ચેક કરી શકીએ એવી સ્થિતિમાં નથી તો તમે આ વિડીયો જોઈને તમારી રીતે સેલ્ફી ઇવેલ્યુએટ પણ કરી શકો છો બાકી અમારી ફેબ્રુઆરીની જે પેઇડ આન્સર રાઇટિંગ સિરીઝ અને ટેસ્ટ સિરીઝ હશે એ જોઈન આપ કરી શકો છો લેટ સ્ટાર્ટ ધ લેક્ચર તો સૌથી પહેલા તમે આન્સર શરૂઆત કરવી હોય ને તો તમે કમ્પેરિઝન આપી શકો કે ભાઈ ચાલુક્ય અને ચોલા બે બહુ સિગ્નિફિકન્ટ ડાયનેસ્ટીઝ હતી સાઉથની કે ભાઈ એમના સામ્રાજ્યમાં ઘણું બધું સારી વ્યવસ્થા થઈ હતી સુશાસન હતું તો કમ્પેરિઝન તમે પહેલાં બે બે એક પેરેગ્રાફ કરી શકો અને પછી તમે આમ તફાવત બધી મૂકી શકો આમાં બે રીતે લખી શકાય કે તમે પોઈન્ટ વાઇઝ જાઓ કે ભાઈ ડિવિઝન ઓફ પાવર તો આમાં ચાલુક્યમાં સેન્ટ્રલાઇઝેશન હતું ચોલામાં ડીસેન્ટ્રલાઇઝેશન હતું તમે આવી રીતે પોઈન્ટ વાઇઝ એક એક કરીને કરી શકો અથવા એક ટેબલ બનાવી શકો કે જેમાં ડાબી બાજુ ચાલુક્ય અને જમણી બાજુ ચોલા અને બે રીતના આન્સર્સની એક એક કોપી મેં મૂકેલી છે એટલે તમે બે આન્સર્સ એવું કોઈ ફોર્મેટ ના હોય કે આ સારું કહેવાય કે આ ખરાબ કહેવાય પણ આપણો ગોલ એ છે કે ભાઈ જીપીએસસી એ બે પેજ આપ્યા છે તો આપણે પૂરા બે પેજ ભરવા જોઈએ એટલીસ્ટ દોઢ પેજ તો ભરાવું જ જોઈએ અડધા એક પેજમાં આન્સર લખીને તમે પતાવી દો ભલે તમે આઠ પોઈન્ટ મૂકા હશે એના માર્ક ઓછા જ આવશે કારણ કે થોડુંક તો ચેકરની મેન્ટાલિટીમાં એ હોય કે ભાઈ બે પેજ આપ્યા છે ને આ કેમ એમ અડધા પેજમાં પતાવી દીધું છે ક્યાંક ને ક્યાંક થોડુંક એ બેક ઓફ ધ માઇન્ડ અફેક્ટ કરતું હોય છે એટલે વધુ પોઈન્ટ્સ આપણા સમાવેશ કરવા જોઈએ કે ભાઈ બેના દસ દસ પોઈન્ટ તો તમારે નાખી જ દેવાના છે ચાલુ કેના ચોલાના એવું નહીં કે ચાલુક્યના મન ઓછા આવડે છે તો હું ચોલાના પંદર પોઈન્ટ નાખું ચાલુક્યના પાંચ બેના હરખા નાખવાના તો સૌથી પહેલાં ચાલુક્ય એડમિનિસ્ટ્રેશનમાં શું હતું કે એકદમ હાઈલી સેન્ટ્રલાઇઝ હતું ચોલાનું એકદમ આમ વિલેજ સેન્ટ્રિક હતું કે આમ ગ્રાસરૂટ લેવલ ઉપર કે આમ વિકેન્દ્રીકરણ કર્યું હતું ચોલાએ પણ જ્યારે ચાલુક્યાએ તો એકદમ કેન્દ્રીયકરણ હતું વિલેજ ઓટોનોમી એબસન્ટ હતી ગ્રામને કોઈ સત્તા એટલી નહોતી આપી બીજું શું હતું એ લોકો બદામી ચાલુક્યા જે હતા એ એકદમ બ્રાહ્મણિકલ હિન્દુસ હતા અને એ બીજી ને પણ રિસ્પેક્ટ આપતા હતા બટ વૈદિક રાઇટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હતા વેદના બધા જે રીતિ રિવાજો હોય બીજું ચાલુક્યની ખાસિયત હતી એની પાસે ઇન્ફન્ટ્રી કેવેલરી એલિફન્ટ અને ડોમિનન્ટ નેવી હતું આ નેવી એનું સારું હતું કે સો મે સો સિપ્સની એક એની નેવી હતી આ ઉલ્લેખ કરવા જેવી વસ્તુ છે કારણ કે હવે તમારે દસ પોઈન્ટ તો કરવા પડશે એડમિનિસ્ટ્રેશનમાં અને એડમિનિસ્ટ્રેશનમાં ચાલુક્યનું કોઈ એવું ખાસ નહોતું કે દસ પોઈન્ટ તમને મળે એટલે તમારે નેવી થોડુંક સોસાયટી આ બધું ઇન્કલુડ કરતું રહેવું પડે બીજું શું કે ભાઈ લેંગ્વેજીસ એમાં ઘણી ડેવલપ થઈ હતી કે સંસ્કૃત ઘણી સારી થઈ હતી કે લેંગ્વેજ ઓફ એલિટ કે ઉચ્ચ કક્ષાના લોકો સંસ્કૃત વાપરતા હતા અને કન્નડ માસિસ માટે હતું બટ એને તેલુગુના ડેવલપમેન્ટમાં પણ ઘણું કોન્ટ્રીબ્યુટ કર્યું બીજું એમને પોતાના સિક્કાઓ પોતે છાપતા હતા એટલે એનાથી પણ ઘણો ફેર પડે કે તમારું કરન્સી સ્ટેબિલાઇઝેશન છે આપણે કેમ આરબીઆઈ છે અત્યારે કે જે આખું પ્રિન્ટિંગ પ્રેસને કોઈન રાખે એવી રીતે ચાલુક્ય પાસે પણ હતું બીજું કે એમાં યુઝ્યુઅલી જે સૌથી મોટા પુત્ર હોય એ રાજા બનતા હતા બટ કિંગની ડેથ પછી જ્યાં ચોલામાં કેવું હતું એ લોકો પહેલેથી યુવરાજ બનાવી દેતા હતા ક્રાઉન પ્રિન્સ અને એને રાજા પોતે ટ્રેન કરે કે ભાઈ તું નેક્સ્ટ કિંગ છો કે ભાઈ રાજ રાજ છે તો એના દીકરા રાજેન્દ્રને એવી રીતે ટ્રેન કરે એના ઘણા ફાયદા થાય કે એને પેલેથી ખબર પડે કે એક રાજાએ શું કરવું જોઈએ તો આ પ્રકારનો તમારા આન્સરમાં તમે ચાલુ ક્યાંના પોઈન્ટ મૂકી શકો નેક્સ્ટ ચોલાના પોઈન્ટમાં શું છે કે સૌથી પહેલાં તમે લાર્જ રોયલ કોર્ટ છે પછી ટેમ્પલ્સ ટેમ્પલ્સ તમે બેયના કમ્પેર કરી શકો કે ભાઈ ચોલાના ટેમ્પલ્સ બહુ મોટા હતા અને ચાલુક્યના કમ્પેરેટિવલી થોડા નાના હતા અને ચાલુક્યની આર્કિટેક્ચર સ્ટાઇલ અલગ હતી બટ એડમિનિસ્ટ્રેશન પૂછ્યું છે એટલે એટલું ડીપમાં આપણે ટેમ્પલમાં નહીં જઈ બટ આ તમે એડમિનિસ્ટ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂથી લખી શકો કે બહુ મોટા ટેમ્પલ હતા એનો મતલબ શું કે ટેમ્પલને ગ્રાન્ટ બહુ મળતી હતી છોલામાં જેટલી ચાલુ કેમાં મળતી હતી એનાથી વધુ મળતી હતી આ રીતે તમે લિંક કરી શકો જો તમારી પાસે કોઈ એડમિનિસ્ટ્રેશનનો રેડીમેડ પોઈન્ટ નહોતો પણ આ ટેમ્પલનો પોઈન્ટ છે આને તમે લિંક કરો છો કે ભાઈ ચોલાના ટેમ્પલ આટલા મોટા હતા એને એડમિનિસ્ટ્રેશન આરે કઈ રીતે લિંક કરાય કે ભાઈ ચોલાના ટેમ્પલ આટલા મોટા છે તો એને ટેમ્પલની ગ્રાન્ટ પણ એટલી મોટી કિંગ આપતા હશે ઈ એડમિનિસ્ટ્રેશનનો પોઈન્ટ કહેવાય કે ગ્રાન્ટ એ ચાલુ કેમાં એટલી નોતી મળતી બીજું શું એ લોકો રેન્ડ લેન્ડ રેવન્યુ બહુ ઓર્ગેનાઇઝ હતો ચોલાનો કે એ લોકો પ્રોપર સર્વે કરતા હતા અને રેવન્યુ ડિફાઈન હતું કે ભાઈ વન થર્ડ છે વન ફોર્થ છે આ પ્રકારનું આખું રેવન્યુ સ્ટ્રક્ચર ડિફાઈન કરેલું હતું બીજું એ લોકો ટોલ લેતા હતા ટોલ અને કસ્ટમ એ ટાઈમે હતા અને આ લોકોની આ સિમિલર પોઈન્ટમાં આવશે કે એલિફન્ટ્રી કેવેલરી ઇન્ફન્ટ્રી કે ઘોડે સવારી હાથે સવારી પછી પેદળ આ નેવી આ બધું બેમાં હતું ચોલામાંય હતું અને ચાલુક્યમાંય હતું બટ ચોલાની આમ સ્ટ્રેન્થ છે એ વધારે હતી કારણ કે એની પાસે બે ઓફ બેંગોલ હતું કે બે ઓફ બેંગોલને પણ એમને ઘણા ટાઈમ આખું લેક બનાવી દીધું હતું અને એની ફરતે બધે એમનું જ કિંગડમ હતું બીજું આમનું ડિવિઝન કેવું હતું કે એક આખું રાજ્ય એને મંડલમમાં ડિવાઈડ કર્યું કે આઠ નવ મંડલ પડ્યા એ મંડલની નીચે એને નાડુ રાખ્યા નાડુ એટલે ગ્રુપ ઓફ યુનિટ્સ એની નીચે વલનાડુસ તો આ પ્રકારનું આખું વલ મંડલમ નીચે વલનાડુ અને એની નીચે નાડુ નાડુ એટલે ગ્રુપ ઓફ વિલેજ આ પ્રકારનું આખું ડિવિઝન હતું અને દરેકના એડમિનિસ્ટ્રેશન અલગ અલગ કરે અને આખી ગ્રામ સભા જેવું સ્ટ્રકચર ઊભું કર્યું હતું એને ગ્રામ લેવલે તો આ ડિસેન્ટ્રલાઇઝેશન જો તમારો મેઇન પોઈન્ટ શું હોય પાવર જે એડમિનિસ્ટ્રેશનનો મેઇન પોઈન્ટ છે એ પાવર કે ચાલુક્ય અને ચોલામાં શું તફાવત હતી તો ચાલુક્યનું કેન્દ્રીયકરણ હતું રાજા બધું નક્કી કરતા હતા ચોલામાં શું હતું કે આટલા ડિવિઝન પછી ગ્રામસભાને ઘણી સત્તાઓ આપી હતી તો આ પોઈન્ટને થોડો એલેબોરેટ કરવાનો કારણ કે આ તમારો મેઇન પોઈન્ટ છે એટલે આમાં તમારે પેટા પોઈન્ટ એક બે મૂકવા હોય તો મૂકી શકો આ તમને છે ને દોઢ બે પેજ ભરવાનું કહું છું કે બસો અઢીસો વર્ડ આપ્યા છે તો કઈ રીતે પૂરા કરવા તમારી પાસે પૂરી સ્પેસ તમારે યુટિલાઇઝ કરવી પડશે

આમાંથી મેઇન પોઈન્ટ્સ અમુક તમે ઇલેબોરેટ કરીને તમે આન્સર્સ લખી શકો સ્ટાર્ટ ઇન્ટ્રોડક્શનથી કરવાની કે ભાઈ બંને સારા રાજ્યો હતા સુશાસન હતું સાઉથની ડાયનેસ્ટી ઇમ્પોર્ટન્ટ હતી જેને ઇન્ડિયાની સિવિલાઇઝેશનમાં થોડુંક યોગદાન આપ્યું અને એન્ડ એ તમારે કેવું આપવાનું કે ભાઈ મોટા ભાગની સિમિલારિટી હતી બટ આ મેઇન ડિસિમિલારિટી પાવરનું સેન્ટ્રલાઇઝેશન હતું જે આમાં ચાલુક્યમાં સેન્ટ્રલાઇઝ હતું અને ચોલામાં ડિસેન્ટ્રલાઇઝ હતું આ પ્રકારનું એક કન્ક્લુઝન પણ દેવાનું તો તમારી આખો આન્સર વેલ બેલેન્સ થાય કે ભાઈ ચાલુક્યના દસેક પોઈન્ટ આપ્યા ચોલાના દસેક પોઈન્ટ આપ્યા શરૂઆત સારી કરી કન્કલુડ કર્યું આ પ્રકારનો બેલેન્સ આન્સર તમારો હોવો જોઈએ વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે